મિત્રો આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 1 માં આપણે ભણતા હતા અગાઉના લેક્ચરમાં આપણે ખાદ્ય સામગ્રી વિશે છે જોયું કે આપણે શેમાંથી છે પોષણથી મેળવ્યું છે ત્યારબાદ કોઈ પણ વસ્તુ છે એ બનતી હોય કોઈ વાનગી છે બનતી હોય તો એમાં કયા કયા ઘટકો છે એનો આપણે ઉપયોગ છે એ કરે છે આ બધી વાત થી આપણે કરી ગયા છે તો હવે આજે આપણે જોવાનું છે કે ખાદ્ય સામગ્રી તરીકે આપણે વનસ્પતિ અથવા પ્રાણી પેદાશોનો છે આપણે ઉપયોગ છે એ કરે છે આપણે બધા જાણીએ છીએ કે આપણે વનસ્પતિ ઉપર છે નિર્ભર રાખે છે આપણે જાતે ખોરાક છે બનાવતા નથી બરોબર વનસ્પતિ જે ખોરાક બનાવે છે એનો આપણે જે ઉપયોગ કરે છે અમુક વખતે વનસ્પતિના પાંદડા સ્વરૂપે છે આપણે ઉપયોગ કરે અમુક વખતે આપણે એના ફળ સ્વરૂપે છે સ્વીકારીએ છીએ અમુક એના મૂળ સ્વરૂપે છે આપણે ખોરાક સ્વીકારીએ અમુક વખતે પ્રકાંડ સ્વરૂપે છે આપણે સ્વીકારીએ છીએ ખોરાક આમ આપણે જુદી જુદી રીતે આપણે ખોરાકને છે એ સ્વીકારીએ છીએ દાખલા તરીકે આ આખું ઝાડ છે વનસ્પતિ છે બરોબર આ એના પુષ્પો છે જે પાંદડીઓ કહેવાય કળી જે નવી જન્મે છે જેમાંથી ફૂલ છે એ બને છે પણ બરોબર મૂળ એમ આપણે વનસ્પતિના અલગ અલગ ભાગોનો આપણે ખોરાક સ્વરૂપે છે એ ઉપયોગ કરીએ છીએ બરોબર તો આપણે મૂળની વાત કરીએ તો મૂળમાંથી આપણે જોઈએ તો જમીનમાં જે ડટાયેલા હોય એનો આપણે ખોરાક તરીકે જ ઉપયોગ કરીએ છીએ તો જમીનમાં ડટાયેલા હોય એવા કયા કયા છે તો કે બટેટા શક્કરિયા ગાજર તો આ બધા એવા છે કે જે જમીનમાં અંદર છે ઉગે છે તો એનો આપણે ખોરાક સ્વરૂપે છે એ ઉપયોગ છે કર્યો છે તો મેં વાત કરતા હો તો સરસવ તેલ સરસવનું એક વૃક્ષ છે તો એના આપણે બે રીતે છે ઉપયોગ કરીએ છીએ ઈ સરસવનું આપણે તેલ પણ બનાવીએ છીએ અને ઈ સરસવના જે ઝાડના પાંદડા હોય છે એને આપણે ભાજી સ્વરૂપે પણ આપણે છે સ્વીકારીએ છીએ એટલે આમ આપણે કહેવા જઈએ તો આપણે વનસ્પતિના જે જે ભાગોમાં ખોરાક છે એ બને છે એ બધાનો જ તે આપણે જે ઉપયોગ કરીએ છીએ તો પહેલા આપણે એના વિશે પોઈન્ટ લખીએ વનસ્પતિના ઉગેલા પણ પ્રકાંડ મૂળ પણ પ્રકાંડ મૂળ ફળ વગેરેનો આપણે ખોરાક સ્વરૂપે સ્વીકારીએ છીએ બરોબર ફળ સ્વરૂપે આપણે કહેતા તો કેરી તો કેરી છે એ આંબાનું ફળ કહેવાય કેરી છે એ આંબાનું શું કહેવાય ફળ જ્યારે આપણે ભાજી ખાતા હોય છે બરોબર મેથીની ભાજી કાંદરવાની ભેજી તો આપણે જે આપણે ભાજી ખાતા હોય છે એ શું હોય છે તો કે એ વનસ્પતિના પણ તો એનો પણ આપણે આહાર સ્વરૂપે છે એ સ્વીકાર કર્યો છે તો અહીંયા આપણે અલગ અલગ રીતે આપણે આખા પણ વનસ્પતિનો છે ઉપયોગ
તેનો રસ લઈને
तो आम आपणे खाद्य सामग्री तरीके वनस्पतिना भागोनो पण उपयोग करीए छीए अने प्राणीज पેદાશોનો પણ ઉપયોગ કરીએ છીએ ભેગું કોક કરે એનો યુઝ થી આપણે થાય વનસ્પતિમાં આપણે જોઈએ તો સરસવતેલ છે યાદ રાખો કે સરસવતેલના બીજમાંથી છે તેલ બને છે અને જે એના પાંદડા હોય એનો આપણે ભાજી સ્વરૂપે છે સ્વીકારી પ્રાણી સ્વરૂપે આપણે વિચાર કરીએ તો પ્રાણીમાં મધમાંથી છે એ ફૂલનો છે એ ઉપયોગ કરીને રસ છે એ એકઠો કરે છે મધપુડામાં અને એ મધપુડામાંથી જે આપણે રસ મેળવે છે એને આપણે મધ સ્વરૂપે છે સ્વીકારે છે તો એ આપણે ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિ અને એના પ્રાણીજનો પેદાશોનો ઉપયોગ કર્યો છે તો આગળ પણ આપણે હજી એક ટોપિક છે એ જોઈએ તો હજી એક આપણે થોડી મુદ્દાની વાત થઈ રહી છે કે જ્યારે આપણે મગ મઠ હોય છે ઘરમાં આપણે કાચા મગ મઠ છે લાવીએ છીએ તો આ મગ મઠને આપણે પાણીમાં છે એ પલાળી રાખવાના છે બરોબર પાણીમાં પલાળી રાખ્યા પછી આ જ મઠ હોય છે એની આપણે ભીના ગોદામાં છે એ બાંધી રાખવાનું પાણી છે એ નિતારી રાખવાનું છે અને તમે એક દિવસ માટે જો રાખી મૂકશો તો એમાંથી સફેદ કલરના એના ફળ એના જે ખોટા પગ હોય છે આપણે કહીએ તો એ બાર છે એ નીકળે છે જેને આપણે ફળકાવેલા મઠ કે મગ છે એ કહીએ છીએ સાંભળો આપણે શેનો ઉપયોગ કર્યો તો કે વનસ્પતિનો વનસ્પતિમાં મઠ અને મગનો છે આપણે ઉપયોગ કર્યો તો એને પેલા તો પછીના લેખ